ડગલા ને પગલે નિમિત્તો મળે છે તમારા ભીતરમાં વૈરાગ્ય ને પ્રગટાવવાના. તમારા માટે મહેનત કરીને એવા પાંચ તત્વો શોધ્યા છે. નંબર એક, કેટલાક આત્માઓ એવા હોય છે જેને પ્રકૃતિથી વૈરાગ્ય થઈ જતો હોય. પ્રકૃતિ અને કુદરત, પ્રકૃતિ અને નેચરલ, ખાસ પ્રકૃતિને જોવા માટે તો તમે ઇન્ડિયા છોડીને ક્યાં જાઓ છો? અમેરિકા નાયગ્રાના ધોધ પર વહેતા એ વૈરાગ. નાયગ્રાના ધોધને જોયા પછી પણ કરવો હોય તો વૈરાગ્ય પણ થઈ શકે છે, અને ના કરવો હોય તો રાગ પણ ઉત્પન્ન કરી શકાય. તમે ખાલી જોતા નથી, ત્યાંથી નાયગ્રાનો ધોધ ઘરે લઈ આવો છો, તમારા ડ્રોઈંગ રૂમમાં નાયગ્રાના ધોધના સરસ મજાના પેઇન્ટિંગ્સ મૂકતા હોય છે. ચાર પાંચ વર્ષ પહેલા તપસ્વીનો એક ભવ્ય વરઘોડો હતો. ગચ્છાધિપતિની સાથે આ વરઘોડામાં અમે જોડાયા હતા. આખો વરઘોડો જોવા માટે ગચ્છાધિપતિને એક ભાઈના ઘરમાં અમે બેસાડ્યા. એની બાલ્કનીમાંથી આખો વરઘોડો જોઈ શકે. એ ભાઈ રાજી થઈ ગયા. વગર વિનંતીએ, વગર વાજાએ, વગર આમંત્રણે કોણ પધાર્યા? ભગવાન પધારી ગયા. ગુરુ પૂજન, વંદન, માંગલિક વગેરે પૂરું થઈને મહારાજની નજર સામે ભીત ઉપર પડી, અને ભીત ઉપર નાયગ્રાનો ધોધ દેખાયો. પેઇન્ટિંગ્સ કોના ઘરની અંદર? નેચરલ સીન સીનરી રાખવામાં આવી છે. ખરેખર જો તમારે વૈરાગ્ય જોઈતો હોય, આજે પહેલું કામ ઘરે જઈને કરજો. સિંહ, વાઘ, કૂતરા, બલાડા, આના જે ચિત્રો રાખ્યા હોય અથવા સીન સીનરી રાખી હોય એને બહાર કાઢો. જો રાખવું જ હોય તો સીન સીનરી આ રાખવી જોઈએ. પ્રત્યેક ઘરમાંથી, જેના ઘરમાંથી દીક્ષા થઈ હોય એના ઘરમાં એના પોતાના ફોટા ન જોઈએ, એના કોઈ કુદરતી સીન ન જોઈએ. જોઈએ 527 સાથે દીક્ષા લેતા જંબુ સ્વામીનો ફોટો જોઈએ. મહારાજ નજર પડી, નજર પડ્યા પછી જરા પણ સંકોચ રાખ્યા વગર એ ભાઈને કીધું, ભાઈ આવતા ભૂમિમાં ક્યાં જન્મ લેવો? સાંભળજો, એક વૈરાગી તમને કહી શકશે, બાકી કોઈ નહીં કહી શકે. તમારા ઘરના આવા સીન સીનરી જોયા પછી કદાચ કોઈ સાધુ કે સાધ્વી જો અનુમોદ ના કરે તો એ પણ પાપના ભાગીદાર છે. ના બોલે તોય પાપના ભાગીદાર. નરેન્દ્ર મોદી કે છે ને, મેં ભી ચોકીદાર, એના કરતા અમે મોટા ચોકીદાર. તમને રાગમાંથી કેમ બચાવવા, વૈરાગ્ય તરફ કેમ વાળવા અને વિતરાગતા સુધી કેમ પહોંચાડવા, એ પ્રત્યેક સાધુનું કર્તવ્ય છે. મારો ભક્ત હોય માટે મારાથી એને ન કહેવાય તો મારો પણ સંસાર વધી જાય. ગચ્છાધિપતિએ ભાઈની કોઈ શરમ રાખ્યા વગર, એના આગતા સ્વાગતા અને એના સત્કારની શરમ રાખ્યા વગર કીધું, આવતા ભૂમાં ક્યાં જન્મ લેવો છે? ઓલા ભાઈએ પોપટપાટની જેમ કહી દીધું, મહાવિદ્ય ક્ષેત્રમાં જાણે બાપાનું ઘર હોય ને, બંગલો બાંધેલો, રિઝર્વેશન કરી દીધું હશે ને બાપાએ સિમંદર સ્વામી પાસે જઈને મહાવિદ્ય ક્ષેત્રમાં, એવા પોપટિયા પાઠ શીખીને આવ્યા છો ને. મહારાજે કીધું, મહાવિદ્યમાં જન્મ મળશે પણ ધોધમાં, સરોવરમાં, તળાવમાં, નદીમાં અને સમુદ્રમાં. ઓલા ભાઈ ચમકી ગયા. ના ના મારે મારે એમાં જન્મ નથી લેવો. જો એમાં જન્મ ના લેવો હોય તો તારા ઘરનું આ પેઇન્ટિંગ છે, આ વોલ પેઇન્ટિંગ બહાર કાઢ. રોજ રોજ તમે આને જોઈ જોઈને જો હરખાતા હશો અને હરખાવામાં ક્યાંક પરલોકનું આયુષ્ય બંધાઈ જશે. 100% અપકાયમાં, પાણીના ભાવમાં જ તમારું આયુષ્ય બંધાશે. આવતા ભાવમાં પાણીની અંદર ઉત્પન્ન થવું હોય ઘરમાં નાયગ્રાનો ધોધ રાખો. આવતા ભૂમાં ચારિત્ર લેવું હોય ઘરમાં વર્ષીદાનના વરઘોડા રાખો.